આવતીકાલે 31 ડિસેમ્બરની ઉજવણી થનાર છે ત્યારે પોલીસ સક્રિય બની ગઈ છે. જોઈન્ટ પોલીસ કમિશનરે આ અંગે પત્રકારોને વધુ માહિતી આપી હતી. આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લામાં 31ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં શહેર અને જિલ્લાના ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં થતી ઉજવણી પર શહેર પોલીસની બાજ નજર રહેશે. ત્યારે આજે શહેર પોલીસ વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટીએ પત્રકારોને 31ને લગતી અગત્યની માહિતી આપી હતી. આવતીકાલે 31 ડિસેમ્બર એટલે કે વર્ષ 2019નો છેલ્લો દિવસ અને આવનાર નવ વર્ષ 2020ની શહેર અને જિલ્લામાં યુવાધનો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે, જેમાં શહેરના રાજમાર્ગો પર યુવાધનો નવા વર્ષની ઉજવણી કરવા માટે ભેગા થતા હોય છે. એવામાં યુવતીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે શહેર પોલીસે આગોતરી તૈયારીઓ કરી દીધી છે. શહેરના ફાર્મ હાઉસ રિસોર્ટમાં યોજાતી ડીજે પાર્ટીઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની ખાસ મદદ લેવામાં આવશે, જ્યારે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે ફાર્મ હાઉસોનું ચેકિંગ કરીને સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે કે નહીં તેના પર ખાસ ધ્યાન રાખ્યું છે. જ્યારે રાત્રે ઘરે જતી યુવતીઓને કોઈ પણ કનડગત થાય તો તાત્કાલિક પોલીસની મદદ લઈ શકે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવતીકાલે 31 ડિસેમ્બર છે, આજે એની 30મી ડિસેમ્બર છે. 30મી ડિસેમ્બરમાં આજના તારીખમાં બી 11 જેટલી જે ચેકપોસ્ટ છે સિટીમાં પ્રવેશવાના જે પ્રવેશ દ્વાર છે એની ચેકપોસ્ટો ગઈકાલથી કાર્યરત કરી દેવામાં આવી છે. આ સાથે 25 જેટલા પોઈન્ટ છે, રાત્રે વાહન ચેકિંગ અને લોકોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવાના પોઈન્ટ આજે મૂકવામાં આવેલા છે. આ કાર્યવાહી રાત્રે મોડા સુધી ચાલશે. આવતીકાલે અમારી પાસે એક કંપની આરએએફ છે, ત્રણ કંપની અને એક પ્લાટૂન એસઆરપીનું છે, જે લો ઓર્ડરના માટે ઉપયોગ કરવામાં આવશે. આવતીકાલ પૂરતું સયાજીગંજ પોલીસ સ્ટેશનને એક્સ્ટ્રા બંદોબસ્ત વાપરવામાં આવ્યો છે, લગભગ 10 પીએસઆઈ ને 100 માણસોનું છે. આ સિવાય અમે ટ્રાફિકના આવતીકાલે 70 પોઈન્ટ મૂકવાના છીએ, જેમાં 273 માણસો હશે, 250 જેટલા બેરિકેટ હશે, બ્રેથ એનાલાઇઝર હશે, એમની પાસે એલઈડી હશે, શોલ્ડર લાઇટ હશે અને બાકીની જે કાર્યવાહી કરવાની છે એમાં ઘોડેસવાર બી મૂકવામાં આવશે. કાલે આવતીકાલે આખા શહેરમાં 110 જેટલા બ્રેથ એનાલાઇઝર મૂકવામાં આવેલા છે. 5 પીએ સિસ્ટમ રાખવામાં આવી છે કે લોકોને એડ્રેસ કરી શકાય. ઇલેક્ટ્રિક બટન જે છે 200 જેટલી લાઇટો આપવામાં આવી છે અને મલ્ટીપર્પઝ લાઇટો છે એ 50 જેટલી છે એનો સિટીમાં ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત નાતાલ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પછી જે કંઈ રૂટીન જાહેરનામા છે, કોઈ ભાડે મકાન આપેલ હોટલ લોજમાં અત્યારે શંકાસ્પદ વ્યક્તિ આવે તો એનું સીસીટીવી પોલીસને જાણ કરવી એનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. મોટા ભાગે જેટલા કહી શકાય એટલા તમામ પ્રિવેન્ટિવ એક્શન લેવામાં, અટકાયતી પગલાં લેવામાં બી આવશે અને આવતીકાલે અમારું મોટા ભાગનું ફોકસ બરોડા સિટીનું, એમાં ખાસ કરીને રાત્રે 10 વાગ્યા પછી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવેલું ડેરીડન સર્કલ, ફતેગંજ પોલીસ સ્ટેશન અને સયાજીગંજની વચ્ચે આવેલું નરહરી સર્કલ, અકોટા બ્રિજ અને જ્યાં વધારે પડતા લોકો એકઠા થાય છે ત્યાં મોટા દરેક ડીસીપી કચ્છના અધિકારીને સુપરવિઝન આપવામાં આવેલું છે. કાલે 12:30 સુધી બરોડાના શહેરવાસીઓ નવું વર્ષની ઉજવણી કરે, વર્ષને વિદાય આપે, નવા વર્ષની ઉજવણી કરે એવી અપેક્ષાઓ છે, બહુ સરસ રીતે. પણ આવતીકાલે ધારો કોઈ પણ જગ્યાએ સિટી વિસ્તારની હું વાત કરું છું, સિટી વિસ્તારનામાં આવતો ફાર્મ હાઉસ પર છે ત્યાં બધું ચેક કરવામાં આવશે. 4 જેટલી પાર્ટીઓએ અમારી પાસે પરવાનગી માગી છે પાર્ટી અંગેની, એની પર વિચારણા ચાલુ છે, હજી આપી નથી. પણ આવતીકાલે એક પણ ગાડી છે એ પોલીસની ચેકિંગ કર્યા સિવાય બરોડા સિટીમાં એન્ટ્રી નહીં મળે. એને પ્રિવેન્ટિવ લેવાયું છે, શક્ય ત્યાં સુધી અમે બરોડામાં કોઈ પણ પ્રકારની અનિચ્છ બનાવ ન બને એના માટે પોલીસ પૂરતી તકેદારી રાખશે અને
બાર સાડા બાર સુધીમાં લોકોને અપેક્ષિત છે કે એમને પ્રેમથી કહી દઈએ કે આપ ઘરે પધારો, અને ના થાય તો પોલીસ પછી એ લોકોને એડ્રેસ સિસ્ટમથી સમજાવી અને મોકલવાનો પ્રયત્ન કરશે. સર, આજે ચાર પાર્ટી પ્લોટ છે, કયા કયા પોસ્ટ હતી? ના, એ મને એટલા માટે કે એની લાઇસન્સ બ્રાન્ચમાં આવી ગયું છે અને કન્સર્ન પોલીસને મોકલી આપેલા. હું બે મિનિટ પછી તમને કહી શકું આમ છું. હાલ મારી પાસે એ એસઓજીની એક ટીમ બનાવી છે. એસઓજીની ટીમને સૂચના આપવામાં, એની ત્રણ ટીમો છે, એસઓજીની ત્રણ ટીમો છે. એ ત્રણેય ટીમો છે આ જે જગ્યાએ મેં વાત કરી, સયાજીગંજ અને ખાસ કરીને ફતેગંજ અને અકોટા બ્રિજ, એ ત્રણેય બ્રિજ ઉપર એસઓજીની ટીમ રહેશે. અને એ જે અમારી નાર્કોટિક્સ માટેની જે ટીમ કીટ છે એનો ઉપયોગ કરશે. સર, સામાન્ય સંજોગોમાં પ્રોહિબિશનના મેલ આરોપીઓ વધારે પકડાતું છે. સર, ગયા વર્ષ અને ચાલુ વર્ષની કમ્પેરિઝનમાં કોઈ મહિલા આવી રીતના પકડાઈ છે કે એવું કંઈ વિગત ખરી કે એની માટેની કોઈ વ્યવસ્થા? એની માટેની વ્યવસ્થા છે કે આ વખતે અમે ચાર ટીમો બનાવી છે મહિલાની, એમાં હેડેડ બાય પીએસઆઈ અથવા પીઆઈ, એમને આ જે ચાર જગ્યાઓ છે એ ઉપરાંત એક ટીમ એવી રાખી છે કે જે સરાઉન્ડિંગ એરિયા વાડી, સોરી ગોત્રી, મકરપુરા, માંજલપુર અને જેપી રોડ, એમાં એક ટીમ રાખી છે જે બહારથી ફાર્મ હાઉસમાંથી જે લોકો આવે છે અને એ વખતે સ્પેશિયલી આ લોકોને ચેક કરશે. લેડીઝને ચેક કરવા માટે લેડીઝની ટીમ બનાવી છે, દરેક પોલીસ સ્ટેશન બનાવી છે, દરેક ચેકપોસ્ટ પર રાખી છે. સર, નવલખીમાં દુષ્કર્મ થયું એવી ઘણી બધી જગ્યાઓ વડોદરામાં છે, એવા સ્થળોએ શું ખાસ? જેટલી અભાવવાળી જગ્યા છે જે આવું નવલખી અથવા તો બીજી કોઈ એવી જગ્યાઓ છે ત્યાં કન્સર્ન પોલીસ સ્ટેશન સૂચના કે ધારો કે કોઈ લેટ નાઇટ કોઈ લેડીઝ એકલા હોય ને એવું હોય ને કદાચ એ પોલીસનો સંપર્ક કરે તો પીસીઆર વાંધે સૂચના કરવામાં આવી છે કે એ જઈ અને જે કન્સર્ન એના ઘરે એને મૂકી આવશે. સર, એ માટેનો સંપર્ક સૂત્ર કયો? 100 નંબર. સર, એન્ટી રોમિયો સ્કવોડ બની ગયા છે. સર, ખાસ જો જોવામાં આવે તો ફતેગંજ વિસ્તારમાં ત્રણ ચર્ચો આવેલા છે અને મોડી રાતે જે ખાસ ક્રિશ્ચિયન સમુદાય છે તે ત્યાં દર્શનાર્થે જતું હોય છે, તો એના સર રસ્તા માટેના કોઈ જાહેરનામું બંધ કે એવું કંઈ છે ખરું? સી, કાલે 69 પોઈન્ટ છે ટ્રાફિકના. ટ્રાફિકના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં ખૂબ મોટી ભીડ એકઠી થાય ત્યારે એમને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને રસ્તા બંધ કરવાની ફરજ પડશે તો બંધ કરશે અથવા તો રસ્તાઓ ખોલાવશે. કાલે રાત્રિ બજાર જે રૂટીન ટાઈમ છે એ જ રહેશે. બિલકુલ, એમાં બ્રેથલાઇઝર માટે કોઈ સ્પેશિયલ ઓ નથી, એ બધા આવી જાય એમાં, એટલા બધા મહિલાઓને રાખવામાં આવી છે. ઇલેક્ટ્રિક બટન હાથમાં રેડ અને ગ્રીન લાઇટ થાય છે ને, ઇલેક્ટ્રિક બટન.